કેશોદના અજાબ ગામે 8-10 આંગણવાડીઓ આવેલી છે, જેમાંની કેન્દ્ર નંબર 4ની આંગણવાડીની આસપાસ ઊંચાણવાળો વિસ્તાર હોવાથી ચાલુ વરસાદે ગોઠણડોક પાણી આંગણવાડીના ડેલામાં ભરાયું હતું, જેથી બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ ડેલામાં પાણી ભરાતા કાદવ જામી જતા બાળકો લપસીને પડે તેમ હોવાથી તેમને રજા આપી દેવામાં આવી છે. આ મુદ્દે 1 વર્ષ પહેલા આંગણવાડીના સંચાલક બહેને તંત્રને જાણ કરેલી હતી, ત્યારે તંત્રએ બ્લોક પાથરી આપીશું તેવું કહી હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. એ જ સ્થિતિમાં આંગણવાડીમાં ખાડા ખબડા હોવાથી પાણી ભરાતા મચ્છરનો ત્રાસ જોવા મળે છે. ગત સોમવારે ડેલામાં પાણી ભરાતા રજા રાખવામાં આવી હતી. બાળકોના વાલીઓ પણ ચોમાસામાં બાળકોને ભણવા માટે મોકલવા માંગતા નથી. હાલમાં ફક્ત 5 બાળકો જ ભણે છે. બાળકોની માતાઓના કહેવા મુજબ વહેલી તકે ઊંચી ભરતી કરી બ્લોક બેસાડવામાં આવે તો જ બાળકો ભણવા આવી શકે તેમ છે. આવી દયનીય સ્થિતિ આંગણવાડી 4ની છે. જય શ્રી કૃષ્ણ. હું 2004માં આંગણવાડીમાં 2004માં હેલ્પર તરીકે ફરજ બજાવું છું. હું અહીંયા અમારી આંગણવાડીમાં અહીંયા ખૂબ જ પાણી ભરાય છે. ચોમાસામાં બહુ તકલીફ થાય છે. બાળકોને લઈ આવવા તો કેવી રીતે બોલાવવા મોકલવા, આમાં હાલી શકે નહીં એટલું તો પાણી હોય ગોઠણ શું પાણી ભરાય. તમે કઈ જાણ કરેલી કોઈને? હા, અમે 2 વખત મંત્રીને બ્લોક લખાવ્યા તો કે છે કે મંજૂર થઈ ગયા છે, કરાવી દેશું, પણ આમાં જોવાય કોઈ આવતું નથી. તો અમારે અહીંયા વરસાદ હોય ત્યારે રજા રાખવી પડે, બાળકોને બોલાવી શકતા નથી. તો અમારી એટલી વિનંતી છે કે આમાં ભરતી કરાવી અને બ્લોક કરાવી. અમે અહીંયા બાળકોને મૂકવા આવીએ છીએ, ફરતું પાણીનું ભરેલું હોય છે અને આગળ બ્લોક નાખેલા છે અને આ નીચી જગ્યા છે એટલે બારોબારથી નહીં પાણી અંદર આવે છે. તો અહીંયા બ્લોક નાખીને ભરતી કરવા માગે છે અને ઊંચું કરવા માગે છે. અમારે અહીં બાળકોને મૂકવા આવીએ અને આમાં ડૂબીને પડી જાય તેમાં અમારે કઈ નિર્ણય લેવો?